नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सौ मित्रों नो हार्दिक स्वागत करूं छु। मित्रों, 8 नवंबर 2016 नी तारीख आपणे क्यारे पण भूली नहीं सकीए, कारण के आज दिवसे मित्रों 500 अने 1000 रूपिया नी नोटो ने लीगल टेन्डर माथी हटावी नाखवामां आव्युं हतुं। आना पछी मित्रों आ नोटो ना बदला में आपणे एनाथी पण मोटी करंसी मतलब के 2000 नी नोटो आपणे आपवामां आवी। 2000 नी नोटो मार्केट में आवी। पहला शुरुआत में तो 2000 नी नोटो आवी, पछी धीमे धीमे 500 रूपया नी पण नवी नोटो मार्केट में सर्क्युलेशन में आवी। एना पछी 200 रूपया नी, 100 नी, पछी 50 नी, 20 नी, 10 नी, ई पण बधी नोटो मार्केट में धीमे धीमे आवी गई। अने आ जे बधी जे नवी नोटो आवी ई हाल में भारत नी लीगल करंसी तरीके मार्केट में छे। હવે આ જે બધી નવી નોટો આવી એમાંથી 2000 રૂપિયાની જે નોટ હતી એને ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યું છે। આ વાત તો આપણે બધા લોકો જાણીએ જ છીએ, પણ મિત્રો આ વિડિયોની જે મેઈન વાત છે એ મેઈન વાત એ છે કે હવે 500ની, 200ની અને 100ની નોટો પણ બંધ થવાની છે। હવે મિત્રો ભારત દેશમાં પરમાનન્ટ નોટબંધી થવાની છે। શું થયો મિત્રો, આ વાત સાંભળીને તમે પણ એકદમ ચોંકી ગયા હશો, હક્કાબક્કા રહી ગયા હશો કે હવે પરમાનન્ટ નોટબંધી થવાની છે। ધીમે ધીમે હવે આપણા ભારત દેશમાં જેટલી પણ બધી નોટો ચાલે છે બધી નોટો ધીમે ધીમે માર્કેટમાં ઓછી થતી જશે। પણ મિત્રો આનાથી ગભરાવા જેવી કોઈ વાત નથી, આ વિડીયોને ખાલી અંત સુધી જોજો, તમે પણ સમજી જશો કે કેવી રીતે હવે ભારતમાં પરમાનન્ટ નોટબંધી થવા જઈ રહી છે। આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલા તમને જણાવી દઉં કે જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ઈ રૂપિયો, ઈ રૂપિયાના વિષયમાં લગભગ તો તમે બધાએ સાંભળ્યું જ હશે। 1 ડિસેમ્બર 2022 થી ભારતમાં આનો પાયલેટ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે। ડિજિટલ ક્રાંતિના આ સમયમાં હવે રૂપિયો પણ ડિજિટલ થઈ ગયો છે। આજે ભલે યુપીઆઈ અને પેટીએમનો વપરાશ આ દેશમાં ખૂબ જ મોટા પાયે કરવામાં આવે છે, પણ મિત્રો તમને એ વાત જણાવી દઉં કે આંકડાઓ અનુસાર આ દેશમાં ભારતીય લોકો પાસે રહેલી રોકડી રકમ 21 ઓક્ટોબર 2022 સુધી 30.88 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડે પહોંચી ગઈ હતી। આનાથી ખબર પડે છે કે નોટબંધીના 6-7 વર્ષો પછી પણ આજે પણ ભારત દેશમાં રોકડા રૂપિયાનો વપરાશ ખૂબ જ વધારે માત્રામાં કરવામાં આવી રહ્યો છે। જો સરકારની માનીએ તો નોટબંધી પાછળનો સૌથી મોટો કારણ તો ડિજિટલ કરન્સીને વધારવું જ હતું, પણ આવું થઈ નથી રહ્યું। એટલા માટે મિત્રો હવે સરકાર આ નોટબંધીનો નવો બીજો તરીકો અપનાવી અને પૈસાને તમારા ખીચામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારીમાં છે। તો ચાલો મિત્રો વધારે સમય બગાડ્યા વગર આપણે જાણીએ કે આ ઈ રૂપિયો શું છે, આનો વપરાશ કેવી રીતે થશે, અને સાથે સાથે એ પણ જાણીશું કે આ ઈ રૂપિયો યુપીઆઈ અને પેટીએમથી અલગ કેવી રીતે છે। મિત્રો હવે ખીચામાં રૂપિયા લઈને ચાલવાનું જૂના જમાનાની વાત થઈ જશે, કારણ કે લોકો માટે હવે ડિજિટલ રૂપિયો જો આવી ગયો છે। આરબીઆઈ આ ડિજિટલ રૂપિયાને, આ ઈ રૂપિયાને બે રીતે લોન્ચ કરવાની યોજના બનાવી છે। 1 નવેમ્બર 2022 ના રોજ આનો પહેલો પાયલેટ પ્રોજેક્ટ હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરવામાં આવ્યો હતો, અને બીજો પાયલેટ પ્રોજેક્ટ આમ પબ્લિક માટે 1 ડિસેમ્બર 2022 ના રોજ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આરબીઆઈએ જાણકારી આપી છે કે રિટેલ ડિજિટલ રૂપિયાના પહેલા પાયલેટ પ્રોજેક્ટમાં સરકારી અને નિજી ક્ષેત્રના 4 બેન્કો એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, યસ બેંક અને એચડીએફસી ફર્સ્ટ સામેલ થશે। અને મિત્રો સીવીડીસી મતલબ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ ડિજિટલ ટોકનના રૂપમાં જારી થશે, અને આ લીગલ ટેન્ડર હશે મતલબ કે આને કાનૂની મુદ્રા માનવામાં આવશે। ઈ રૂપિયાને ઈ જ વેલ્યુ સાથે જારી કરવામાં આવશે જેમ કે હાલમાં કરન્સી નોટ અને સિક્કા જારી થાય છે। દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી કેશ રાખવાની જરૂર ખૂબ જ ઓછી પડશે, મતલબ કે એક રીતે એમ સમજી લો કે જરૂર જ નહીં પડે, પણ હા જો તમને જરૂર પડે તો તમે તમારી કાગજી નોટો સાથે આને બદલાવી પણ શકશો। તો સમજી ગયા ના મિત્રો, આ ડિજિટલ રૂપિયા અને આજની કાગળની નોટોમાં ફરક ખાલી એટલો છે કે આ ખાલી ડિજિટલ ફોર્મમાં રહેશે। આરબીઆઈ દ્વારા આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો એક ગ્રુપ બનાવવામાં આવ્યો છે। ડિજિટલ કરન્સીનો આ પ્રોજેક્ટ હમણાં ખાલી 4 શહેરોમાં શરૂ કરવામાં આવશે, મુંબઈ, નવી દિલ્હી, ભુવનેશ્વર અને બેંગલુરુમાં શરૂ કરવામાં આવશે। પછી આવનારા સમયમાં હૈદરાબાદ, ઇન્દોર, અમદાવાદ, ગુવાહાટી, કોચી, લખનૌ, પટના અને એના પછી ગેંગટોક અને સિમલામાં પણ ચાલુ કરવામાં આવશે। અને મિત્રો પછી ધીમે ધીમે આને દેશના બીજા શહેરોમાં પણ ચાલુ કરવામાં આવશે। ઈ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન બેંકોમાંથી જ ગ્રાહકોને કરવામાં આવશે। ડિજિટલ વોલેટની મદદથી આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિની વચ્ચે લેનદેન માટે કરવામાં આવશે, અને મિત્રો આમાં ક્યુઆર કોડથી પણ પેમેન્ટ કરી શકાશે। વપરાશકર્તા લોકો આને પોતાના મોબાઈલ ફોન અથવા તો પછી ડિજિટલ ડિવાઇસના ડિજિટલ વોલેટમાં પણ રાખી શકશે, અને એકદમ સરળ રીતે પોતાના મોબાઈલમાંથી બીજા વ્યક્તિને મોકલી શકશે અને ગમે એ વસ્તુ લઈ શકશે। ઉદાહરણ માટે હમણાં જો તમે કોઈ દુકાનમાં જાઓ છો રાશન લેવા માટે તો તમે કેશ આપો છો, પણ હવે
ઈ રૂપિયાથી પણ તમે દુકાનમાંથી સામાન લઈ શકશો। આ ડિજિટલ રૂપિયાને મિત્રો આરબીઆઈ જ રેગ્યુલેટ કરશે। ભારતમાં ડિજિટલ કરન્સી મતલબ કે ઈ રૂપિયો બે પ્રકારનો છે। પહેલો છે હોલસેલ ડિજિટલ કરન્સી અને બીજો છે રિટેલ ડિજિટલ કરન્સી। શરૂઆતમાં પાયલેટ પ્રોજેક્ટ હેઠળ 1 નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે આની શરૂઆત કરવામાં આવી હતી। એના પછી 1 ડિસેમ્બર 2022થી આને રિટેલ સેગમેન્ટમાં પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। હવે મિત્રો ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે આ ફોન પે ગૂગલ પે પેટીએમથી અલગ કેવી રીતે છે, યુપીઆઈ પેમેન્ટથી અલગ કેવી રીતે છે। તો એકદમ ધ્યાનથી સાંભળજો મિત્રો, ધ્યાનથી સમજજો આને કે હમણાં આખા દેશભરમાં ઘણા બધા લોકો લેનદેન માટે યુપીઆઈનો વપરાશ કરે છે, ફોન પે ગૂગલ પે એવા બધા એપ્લિકેશનોનો વપરાશ કરે છે લેનદેન માટે। અને યુપીઆઈ પેમેન્ટનો વપરાશ હાલમાં નાના છોકરાથી કરી અને વૃદ્ધો પણ કરી રહ્યા છે, કારણ કે આનો જે પ્રોસેસ છે એ પ્રોસેસ ખૂબ જ સરળ છે। હવે જો આપણે વાત કરીએ કે આ ડિજિટલ રૂપિયો યુપીઆઈ પેટીએમથી કેવી રીતે અલગ છે, તો મિત્રો જણાવી દઉં કે યુપીઆઈ જે છે એને ડિજિટલ કરન્સી ન કહી શકાય, કારણ કે યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર થયેલા પૈસા ફિઝિકલ કરન્સીથી જ ચાલે છે। યુપીઆઈ પેમેન્ટ ડાયરેક્ટ બેંક એકાઉન્ટ ટુ બેંક એકાઉન્ટ હોય છે। ડિજિટલ રૂપિયા માટે આરબીઆઈએ કહ્યું છે કે પાયલેટ પ્રોજેક્ટમાં જે બેંકો સામેલ છે ઈ બેંકોના ડિજિટલ વોલેટના માધ્યમથી આને વપરાશમાં લાવી શકાશે। યુપીઆઈને અલગ અલગ બેંકો હેન્ડલ કરે છે જે આરબીઆઈની નિગરાનીની નીચે કામ કરે છે, પણ ડિજિટલ રૂપિયાને સીધો આરબીઆઈથી જ ઓપરેટ અને મોનિટર કરવામાં આવશે। પણ હા, અહીંયા પણ બાકીના બેંકો એના ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ હશે। મિત્રો જ્યાં સુધી વાત આ ઈ રૂપિયાના ફાયદાની છે, તો જાણકારોનું એવું માનવું છે કે ઈ રૂપિયાના ઘણા બધા ફાયદા છે, કારણ કે આનાથી ડિજિટલ ઇકોનોમીને ખૂબ જ મદદ મળશે અને ખીચામાં રૂપિયા રાખવાની કોઈ જરૂર નહીં પડે। ડિજિટલ રૂપિયાને બેંકમાંથી કેશ મનીમાં એકદમ સરળ રીતે કન્વર્ટ કરી શકાશે। અને હા મિત્રો, જે ઈ રૂપિયો છે એ વગર ઇન્ટરનેટના કામ કરશે, ઇન્ટરનેટ ચાલુ કરવાની જરૂર નહીં પડે આમાં। સૌથી મોટી વાત તો એ છે કે હમણાં જે કરન્સી છે એના બરાબર જ ઈ રૂપિયાની વેલ્યુ હશે, અને ભવિષ્યમાં ડિજિટલ રૂપિયાને યુપીઆઈ સાથે જોડવાની પણ તૈયારી ચાલી રહી છે। આનાથી તમે આને પોતાના મોબાઈલ વોલેટમાં પણ રાખી શકશો, આની સાથે આને બેંક મની અથવા કેશ મનીમાં બદલાવી પણ શકાશે। આને ઓનલાઈન ચેક કરવાની રીત એકાઉન્ટ બેલેન્સ અથવા મોબાઈલ બેલેન્સને ચેક કરવાની જેટલી જ સરળ હશે। સવાલ એ પણ છે કે હમણાં સુધી શું કોઈ દેશે આવી રીતની ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે, તો આનો જવાબ છે હા। 6 વર્ષની રિસર્ચ પછી પીપલ બેંક ઓફ ચાઇનાએ 2 પાયલેટ પ્રોજેક્ટ ચાલુ કર્યા હતા ડિજિટલ કરન્સીના। ચાઇનાએ લોટરી સિસ્ટમથી ઈ યુઆન વેચ્યા હતા, અને જૂન 2021 સુધી 2.4 કરોડ લોકો અને કંપનીઓએ ECNY મતલબ કે ડિજિટલ યુઆનના વોલેટ બનાવી લીધા હતા। વર્ષ 2025 સુધી ડિજિટલ યુઆનની ચીની ઇકોનોમીમાં હિસ્સેદારી લગભગ 9% હોઈ શકે છે। અને જો આવું થયું તો ચીન આખી દુનિયામાં સેન્ટ્રલ બેંકના ડિજિટલ કરન્સી લોન્ચ કરવા વાળો સૌથી પહેલો દેશ બની જશે। તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટે જણાવ્યું હતું કે હમણાં દુનિયાના 86% વધારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઉપર કામ કરી રહ્યા છે। મિત્રો ગભરાવાની જરૂર નથી કે તમારા ખીચામાંથી પૈસા લેવામાં આવી રહ્યા છે, ખાલી પેમેન્ટ કરવાની રીતને બદલવામાં આવી રહી છે, માટે આનાથી ગભરાવા જેવી કોઈ વાત નથી। તો મિત્રો ડિજિટલ કરન્સીનો આ જાણકારીસભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો। તો આજના વિડીયોમાં આટલું જ, હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે, ધન્યવાદ। મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં, ધન્યવાદ।